એનું રેશન કાર્ડની વ્યવસ્થા કરવી એવું ક્યાંય ક્યાંય છે નહીં, કોઈ સરકારી બજેટમાં નથી આવતું. પણ છતાંય હજી ગામો ગામ કીડિયારું પુરવાવાળા છે, અને એટલે જ આ સૃષ્ટિનો જે ચક્ર છે એ નિયમિતપણે હાલે છે. પણ એટલે એનું અંગ્રેજી ન હોય, કીડિયારાનું અંગ્રેજી ન હોય, કારણ કે એ વિભાવના ત્યાં નથી. અને એટલા માટે કુટુંબની વિભાવના પણ ત્યાં નથી. ત્યાં કાકી માસી આંટી એ બધા હળંગ એક જ શબ્દમાં છે. આંટી, એ આંટી એટલે શું એ આપણને શું ખબર પડે? આપણે આંટી કહીએ એમાંથી કાંઈ નીકળે નહીં, પણ માસી એમ બોલો ખબર પડી જાય કે આ હગી માની બેન હોવી જોઈએ. મામી એમ બોલો એટલે ખબર પડે કે આ મામા હારે જ ફેરા ફરેલો હોવી જોઈએ. કેટલું ક્લિયર, એમ વિઝન ક્લિયર. એટલે પોતરાથી શરૂ કરી અને દાદા સુધીનો જે આખો વિસ્તાર છે, અને એ પોતરાથી દાદાની વચ્ચે આવતા તમામ સંબંધોનું જે આખું સંકુલ છે, અને એ માત્ર શબ્દોવાળું સંકુલ નહીં પણ એ જ વિભાવનાથી જીવવાની જે પદ્ધતિ હતી એનું નામ કુટુંબ હતું. એ કુટુંબ હતું. અને આ કુટુંબની વ્યવસ્થાનું આપણે ત્યાં કેવડી મોટી અસર હશે બાપજી, એનું એક ઉદાહરણ હમણાં મને કોઈકે આપ્યું, આપણા દેશી સાહિત્યકાર આપ્યું જગદીશભાઈ, મહાભારતનો એક પ્રસંગ કહીને મને કહ્યું કે મહાભારતના યુદ્ધ પછી મહારાજા યુધિષ્ઠિરને ગાદીએ બેસાડવાનો પ્રસંગ આવ્યો. હવે એ આવડું મોટું યુદ્ધ લડાણું હોય અને એની પછી જે ગાદી મળતી હોય એનું માહિતમ કેવડું હોય? આમ જનરલ બહુમતી આવી જાય એનું માહિતમ ઓછું હોય, પણ કાનહોરીના ફેર હાટું છબી ગઈ હોય ને રહી ગયા હોય. તો એવું એનું મુહૂર્ત નીકળ્યું અને યુધિષ્ઠિરને તિલક કરવા માટે કુંતાને રાજદરબારમાંથી સમાચાર મળ્યા કે રાજદરબારમાં તિલકની બધી તૈયારીઓ થઈ ગઈ છે અને રાજમાતા તરીકે આપ એમને તિલક કરવા પધારો, આપની રાહ જોવાય છે. ત્યારે કુંતાએ એમને જે જવાબ આપ્યો, સ્વામી આપણી પરિવારની જે અસર હશે સમાજ જીવન ઉપર, કુટુંબની જે અસર હશે એનું આનાથી શ્રેષ્ઠ ઉદાહરણ મારી જાણમાં નથી. કુંતાએ પેલા જે સંદેશાવાહક આવ્યો હતો એને જવાબ આપ્યો અને દરેક ગ્રહસ્થીએ, ખાસ કરીને મારી માતા બહેનોએ અને પરિવારના વડીલોએ ઘેરે જઈને આ વાત ઘરના નિયારે શેર કરવી જ, એવા આગ્રહ સાથે આ વાત કરું છું. કુંતાઈએ એમને જવાબ આપ્યો કે હું અત્યારે રાજતિલક કરવા માટે નહીં આવી શકું, અત્યારે હું મારા જેઠ અને જેઠાણીની સેવામાં વ્યસ્ત છું. સાહેબ, રાજતિલક માટે કુંતા જે મહાભારતનું યુદ્ધ લડાણું, ઈ જેની હામે લડાણું, ઈ ધૃતરાષ્ટ્ર હતા અને ઈ ગાંધારી હતા, યુદ્ધ પછી પાંડવોની સાથે રહેવા આવ્યા હતા અને કુંતાજી એની સેવામાં હતા. એટલે કુંતાજી એમ કીધું કે અત્યારે મારો સમય મારા જેઠ જેઠાણીની સેવા કરવાનો છે, અત્યારે હું રાજતિલક માટે નહીં આવી શકું. આ મહાભારતમાં લખાયેલી વાત છે, આ કોઈ ક્ષેપક નથી કે કોઈ અર્થઘટન નવું મને હુજ્યું મેં કાઢ્યું એવું નથી. આ મહાભારતની અંદર નોંધાયેલો પ્રસંગ છે. જેઠ જેઠાણીની સેવા માટે રાજતિલક કરવા કુંતાજી ન જાય, કુટુંબની કેવડી સમાજ વ્યવસ્થા ઉપર અસરો હશે. બીજો એક પ્રસંગ હતો બાપજી, કે કુટુંબ દુર્યોધનનું છેલ્લું લડાઈ થઈને મરણ પામવું, એ મહાભારતની લડાઈનો છેલ્લો એપિસોડ, પછી યુદ્ધ ખતમ થઈ જાય છે, છેલ્લો યોદ્ધો દુર્યોધન પડ્યો. એ વખતે બલરામજી મેદાનમાં પ્રવેશ કરે છે. આખા યુદ્ધ દરમિયાન બલરામજી નહોતા, એ યાત્રા કરીને આવ્યા. એ જ વખતે દુર્યોધનનું મરણ થયું ને એણે આખી ઘટના જોઈ. એમાં જે ગેમ રમાણી ભગવાને હાથળનું નિશાન કર્યું ને ભીમે ન્યા ગદ્યા મારીને બલરામજી ખીજાણા અને ભીમને મારવા દોડ્યા કે આવા નિયમ ભંગ કરીને યુદ્ધ ન લડાય, અને દુર્યોધન એનો શિષ્ય હતો બલરામજીનો. પણ દુર્યોધને બલરામજીને રોક્યા અને કીધું, ભગવાન હવે જે થવાનું હતું એ બધું
થઈ ગયું, સમય પૂરો થઈ ગયો છે, એટલે હવે તમારે આમાં પડવાની જરૂર નથી. દુર્યોધને વાર્યા, એના દીકરાને બોલાવ્યો લક્ષ્મણાને. એ વખતે ત્યાં કૃપાચાર્ય હાજર હતા, એ એમના આચાર્ય હતા, કૌરવોના અધિકૃત આચાર્ય. અને એ સમયની પરંપરા એવી હતી કે રાજઘર ઉપર કોઈ મોટી આપત્તિ આવી પડે, કઈ હાર પરાજય થઈ જાય, કુટુંબમાં મોટી જાનહાનિ થઈ જાય, કઈ વંશ વેલા વધવાના ન હોય, કોઈ છોકરું બચી ગયું હોય, તો એ આચાર્યને સોંપવામાં આવતા. દીકરા કે દીકરીઓ આચાર્ય કુળની અંદર મૂકવામાં આવતા, એવા અનેક ઉદાહરણો છે ઇતિહાસમાં. એટલે કૃપાચાર્યને એમ થયું કે હવે આ તો આખું ખતમ થયું, એટલે કદાચ દુર્યોધન એમના વંશને મારી પાસે મૂકશે, મને મારે આશરે મૂકશે, એવું એના મનમાં વિચાર આવતા. બલરામજીને એમ હતું કે અત્યારે દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ હું છું. એ વખતે એની એની સામું કોઈ બોલી શકે એવું ત્યારે હતું જ નહીં, અને અતિ બળવાન હતા, અને પાછા એના વેવાય હતા. એટલે દુર્યોધન પોતાનો બાળક કદાચ બલરામને સોંપશે, એવું એના મનમાં હતું. ભીષ્મદાદાએ હજી શ્વાસ છોડ્યા નહોતા, બાણશૈયા ઉપર હતા, પણ એમને એવી ચિંતા થઈ કે લઈને દુર્યોધન કદાચ છેલ્લે છેલ્લે આ બાળકની જવાબદારી મને સોંપે તો હું આ સ્થિતિમાં શું કરીશ, એવી ચિંતા દાદાને પણ પેઠી હતી. કૃપાચાર્ય, બલરામજી, ભીષ્મજી આ બધા દુર્યોધનના વારસની ચિંતામાં પડ્યા હતા ત્યારે દુર્યોધને પોતાના બાળકને બોલાવી અને ત્રુટતા સાથે એવું કીધું કે મહારાજા યુધિષ્ઠિરને બોલાવો. મહારાજા યુધિષ્ઠિરને કેણ મોકલ્યું, યુધિષ્ઠિર પધાર્યા અને આ બધું દ્રશ્ય જોઈને ખૂબ દુઃખી હતા. અને દુર્યોધને એમના પુત્ર લક્ષ્મણાનો હાથ મહારાજા યુધિષ્ઠિરના હાથમાં સોંપ્યો. કલ્પના કરો, આવડું ભીષણ રક્તપાત, અને એ પાંડવ સેનાના સેનાપતિ યુધિષ્ઠિર હતા અને આ બાજુના સેનાપતિ દુર્યોધન હતા. દુર્યોધન પોતાના પુત્રને યુધિષ્ઠિરના હાથમાં સોંપે છે. આ સમાચાર ભીષ્મને મળ્યા ત્યારે ભીષ્મએ મનમાં નક્કી કર્યું, એ તો ઈચ્છા મૃત્યુને વરેલા હતા, પણ એના આત્માને એવો સંતોષ થયો કે ભલે ગમે એટલું બાંધ્યા પણ કુટુંબનો મેળ હજી પાકો છે, એને છોકરો કુટુંબના વડાનો હોય. કેવા ઉમદા ઉદાહરણો, કેવી ઉમદા વાતો. આ વાત હું એટલા માટે કરું છું કે અત્યારે આપણા દેશની મોટા ભાગની સમસ્યાઓનું કારણ કુટુંબ પતી ગયા એ છે, બીજું કાંઈ છે જ નહીં. પરિવાર ટૂંકા થઈ ગયા, કદાચ એ આપણી દ્રષ્ટિ દિશા એમાં ભૂલ હશે, પણ એની ટીકા ટિપ્પણમાં પડવાને બદલે અત્યારે પરિવાર શબ્દ જે છે એ મને મીઠો એટલા માટે લાગે છે કે એ આપણું અંતઃસત્વ છે. મારું કુટુંબ, હું કયા કુટુંબનો છું, મારા કુટુંબનું ગૌરવ, મારા કુટુંબની બાથ, આ જે બાબતો હતી એ આપણી તાકાત હતી. સાહેબ, મને એક પોલીસ અધિકારીએ હમણાં વિગત ગુજરાતના કોઈ એક ઇસ્યુમાં હું ચર્ચા કરતો હતો ત્યારે એણે કહ્યું કે સાહેબ, સંયુક્ત પરિવારો જેટલા છે એની છોકરીઓ ભાગતી નથી. બાકી અઠવાડિયે એમ શાર ફોન મને આવે છે કે અગિયાર છે ને હવે જડતા નથી, તમે કાંક કરો. પછી આપણે પૂછી કે મોબાઈલ લઈ દીધો છે, તો કઈ બે વર હતી વાપરે, તો મેં થઈ ગયો ટાઈમ જવાનો. પણ એ સંયુક્ત કુટુંબ હોય તો આ નથી બનતું. એનું કારણ શું કે કાકી ને ભાભી ને ફઈ ને નણંદ ને ભોજાઈ ને એ ઘેરો હોય, અને ઘેરામાં ક્યારે દીકરી ઉછરીને મોટી થઈને હાંહરે વળાવવા જેવડી થઈ જાય ને તો ખબરે ના પડે. અને કુટુંબના કવરેજમાં જ હોય એટલે લંગરિયું પોગે નહીં. પોગે જ નહીં સાહેબ. અને એનીથી આપણા કુટુંબ સુરક્ષિત હતા એવું નહીં, આપણી દીકરી સુરક્ષિત હતી એ ભાવ કહેવા માટે આ વાત નથી કરતો હું, આપણો સમાજ સુરક્ષિત હતો. આનાથી આપણો સમાજ સુરક્ષિત હતો. કુટુંબનું બળ હોય સાહેબ,
પાંચ ભાઈઓ છે શેઠે સડતા નહીં એમ બોલતા હતા તમે, હા બે અંદર જાહે ત્રણ ખેડશે કેતા હતા કે નહીં કેતા હતા. આ બધા અમારા એ બાજુ કે એવા છે બધા. એ કુટુંબ નહીં હોવાને કારણે આપણે અપાહિજ જેવા થઈ ગયા છીએ. કુટુંબ બળ તમારું તૂટી ગયું છે. તો હું એવું હવે નથી કેતો કે ભાઈ હવે ફરીથી પાછા ડઝન ડઝન રસ્તે જાઓ, એનો ઈલાજ નથી. સમય પ્રમાણે શાસ્ત્રોમાં પણ સમય સમય પ્રમાણે આચાર્યોએ અને આપણા પૂજ્ય સંતોએ આપણને નવા નવા રસ્તા ચીંધ્યા છે. સ્વામિનારાયણે ધર્મ સ્થાપી ભક્તિ શીખવી નિષ્કામ કરણી ભારતી ભૌમની વંદુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર. સમયે સમયે જે કરવું પડે થતું જ રહે છે. તો હવે તમે વર્તમાન કાળના પ્રમાણમાં કુટુંબના નવા વિચારો રજૂ કરો, નવા કુટુંબ ઉભા કરો. શ્વેતબિંદુમાં આ બાજુ વાનર સેના ઉભી હતી, વિશ્વા દરિયો સામે રાવણ પાસે જાવું, મુંજાઈ ગયા બધા. કોઈ કે હું અડધે સુધી ઠેકી શકું, કોઈ કે હું પોગી જાઉં પાછો ન આવી શકું, આવું બધું હેલ્યું. હનુમાનજીને કહેવામાં આવ્યું કે રામ કાજ લગી તવ અવતારા, સુનત ભય હું પર્વતા કારા, કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર હતી બલવીરા. અને ઠેકીને ગયા મહારાજ. પણ પછી પાળ બાંધવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે ભગવાને બાણ ચડાવ્યું ને દરિયાને બીવરાવ્યો ને દરિયો કરગીર્યો, કીધું તમારામાં સિવિલ એન્જિનિયરો છે બે ત્રણ નળ નીલ, એને કામે લગાડો હું ટેકો કરે, એવો પછી સમાધાન થયું. પણ એમાં એક વાત આપણે ધ્યાનમાં નથી આવતી, એમાં વર્ણન એક એવું બાપજી આવે છે કે એ સેના જે હતી એની એક સંખ્યાનો આંકડો તુલસીદાસજી લખ્યો છે, પદમ અઠાર જૂથપ બંદર, 18 પદ્મ જેટલા જૂથો હતા એની અંદર, એટલી સંખ્યા હતી. પદ્મનો આંકડો તો હવે કોક વેદવાળા વેદ વિજ્ઞાન વાળા, અમારા આંકડા વાળાનું તો કામ નથી. એ તમે બોલા પછી 10 પછી 10 સ્ક્વેર ને એવું શરૂ કરી દે છે, મિલિયન ને બિલિયન ને એમ કરી અટકી જાય છે. પણ આ પદ્મ એનીથી ઘણું આગળ છે. એવા 18 પદ્મની સેના હતી અને એ બધાએ નક્કી કર્યું હતું કે અંગદ કે એમ જ કરવું, એવી એને સૂચના હતી. એટલે એક જણો કે એમ નક્કી કરવામાં જો 18 પદ્મ ભેગા થાય ને તો સમુદ્ર શું ગમે એની ઉપર પાળ બંધાઈ જાય. ઈ વાત એમ હતી. હવે શું થયું છે કે કોઈનું કોઈ માનવું જ નહીં, એને ન માને તો એને પાછા આપણે શું કહીએ છીએ, એ મોટો પ્રશ્ન ઉભો થયો છે કે ફોરવર્ડ કહેવાય. હવે બાબાનું માનવાનું કોઈ જરૂર નહીં ડોહાનું, કારણ કે હવે આપણે ફોરવર્ડ છીએ. આ જે આપણને લૂણો લાગ્યો છે એમાંથી બચવાનો ઈલાજ પરિવાર છે. અને હવે પરિવારની સાંપ્રત સમયમાં વ્યાખ્યાઓ બદલાવવી હોય તો સ્વામિનારાયણ ગુરુકુળ એ પણ એક પરિવાર છે. તમે કલ્પના કરો કે કોઈ એમ ઉભું થઈને અહીં બોલે કે આ મારું કુટુંબ છે અને આટલા દીકરા દીકરીઓનો હું મોભી છું, અને ઈ કે એમ કરવાનું જો આ કુટુંબ નક્કી કરે ને તો સમસ્યાનું તો કોઈ ગજું જ નથી કે આપણા પ્રાંગણમાં પ્રવેશી શકે, પ્રવેશી જ ન શકે. એટલે ખરેખર નવા પરિવારો સમય પ્રમાણેની જરૂરિયાતવાળા પરિવારોને આપણે વિકસાવવા પડશે. થોડી ઘણી જૂની પરિવારની આપણી શાખાઓને પણ આપણા સમાજ જીવનમાં આપણે ડેવલપ કરવી પડશે. કુટુંબની સાથે રહેવું, હું તો એમ કહું છું કે દાદા અને દાદીની ગોદમાં જે છોકરાઓને રમવાનો ને ખેલવાનો ને પડવાનો અવસર નથી આવતો ને એ અભાગ્ય કહેવાય. કુદરતે છીનવી લીધા હોય તો વાત જુદી છે, પણ હારે નથી રખાતા, પોહાતા નથી. આ જે શરૂ થયું છે એ આપણી આપણી પ્રથા નથી, એ આચાર્યોએ ચીંધેલો રાહ નથી. એટલે પુનશ્ચ આચાર્ય પ્રભાવવાળી સમાજ વ્યવસ્થાઓ આપણે ત્યાં પ્રગટે. શિક્ષણમાં તો સ્વામી હું એમ કહું છું કે તમારું આ ગુરુકુળ ન હોત ને, તમારી વ્યવસ્થાઓ ન હોત, દેશની હું વાત નથી કરતો, ખાલી ગુજરાતમાં અમારા એજ્યુકેશન